નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે પર્યાવરણ આસપાસ. આજે આપણે આગળનો પાઠ શીખીશું. પ્રકરણ 9, બદલાતા કુટુંબો. અહીં કેટલાક કુટુંબના ચિત્રો છે. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. કોના કોના કુટુંબોનું ચિત્ર આપેલું છે? કિરણ, સુમી અને દીપાલીના. આ ચિત્રોને આધારે જાણકારી મેળવીએ. કિરણની વાત છે. સૌથી પહેલાં કિરણના કુટુંબનું ચિત્ર છે. તો કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. તેની નાની બહેન જન્મી છે કિરણ, અને તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. શું કહે છે કે આપણા ઘરમાં કોઈ નાનું બાળક આવે અથવા તો અચાનક કોઈનું મૃત્યુ થાય, એમ એ પ્રમાણે ઘણા ચેન્જીસ થતા હોય છે આપણા કુટુંબમાં. એમ ઉત્સાહ હોય, ક્યારેક એવું દુઃખનું કારણ બનતું હોય છે. હવે ચિત્ર જુઓ. જો કિરણને નાની બેન આવે છે એટલે બધા ખૂબ જ ખુશ છે. હવે એમના કુટુંબમાં કેટલા સભ્ય થયા? તો કે કુલ કેટલા થયા? 6 સભ્યો થયા. કિરણ, એની નાની બેન, એના મમ્મી પપ્પા અને એના દાદા દાદી. એટલે હવે એના કુટુંબમાં કુલ કેટલા સભ્ય થઈ ગયા? 5માંથી 6 થઈ ગયા. ચલો, શું કહે છે કે બાળકનો જન્મ ક્યાં થયો? તો બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હોય. બાળકને દાંત છે? તો કે ના, બાળકને દાંત નથી. હજી બાળક 8-9 મહિનાનો થાય ત્યારે દાંત આવે. બાળકને શું ખવડાવાય છે? તો કે બાળકને તો માત્ર 6 મહિનાનું બાળક ન થાય ત્યાં સુધી તો માત્ર માતાનું દૂધ જ દેવામાં આવે છે. હવે નાનું બાળક આપણા ઘરમાં આવે એટલે ઘણા બધા ફેરફાર થઈ જાય. શું થઈ જાય? કે એની માટે રમકડાં લાવવા પડે, એની પાછળ એક વ્યક્તિને રહેવું પડે, એને સમયસર ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, ધોવડાવવું, એટલે ઘણા બધા ફેરફાર થતા હોય છે. હવે એવી જ રીતે સુમીની વાત. તો સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે, તેમને બઢતી મળી, બદલી પણ થઈ. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. શું છે કે સુમીના પિતાજીને સરકારી નોકરી કરે છે એટલે કે અમુક વર્ષ પછી ફેરફાર, એમાં બદલી થાય, બઢતી મળે એટલે કે એમને પ્રમોશન મળે, તો બીજા શહેરમાં જવું પડતું હોય છે. એટલે સુમીના પિતાજી ઓફિસેથી ઘરે આવ્યા, એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે વિચારી. તો શું થશે? બદલી થઈ એટલે હવે એ લોકોને નવી જગ્યાએ જવું પડશે. ત્યાં જઈને ઘર ભાડે રાખવું પડશે, સામાનને સરખું ગોઠવવો પડશે. સુમીને ત્યાં જઈને, જે તે શહેરમાં બદલી થઈ હોય ત્યાં જઈને એ ત્યાંની શાળામાં દાખલ થવું પડશે. શું તકલીફ પડશે? હવે તમે કદાચ સ્કૂલ ચેન્જ કરો તો તમને એવો પ્રોબ્લેમ થતો હોય કે નવી શાળા હોય એટલે નવા મિત્રો બનાવવા પડે, નવા વર્ગ સાથે, નવા ટીચરો સાથે એડજસ્ટ થવું પડે. એટલે તમારા ઘરમાં ક્યારેક એવું બન્યું હશે કે તમારા પપ્પાની જ બદલી થઈ હોય, તો તમને એવો અનુભવ હશે. અથવા તો તમારા કાકાને કે દાદાને કોઈ બીને એવો પ્રશ્ન બન્યો હોય કે બદલી થાય તો જે તે શહેર છોડીને જ્યાં એમને નોકરી હોય ત્યાં જવું પડે, એટલે કે એમનો સામાન પેક કરવો પડે, જવું પડે, નવું ઘર લેવું પડે, બાળકોને નવી શાળામાં જવું પડે, ઘણા બધા ફેરફાર થતા હોય છે. એના પછી દીપાલીની વાત. દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાક લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો. લગ્ન હોય, જો દીકરીના લગ્ન હોય તો દીકરી આપણું ઘર છોડીને જાય છે, અને જો દીકરાના લગ્ન હોય તો નવી વહુ ઘરમાં આવે છે. દીકરીના લગ્ન હોય તો આપણા ઘરમાંથી એક સભ્ય ઓછું થાય છે, જ્યારે દીકરાના લગ્ન હોય તો વહુ આવે છે એટલે આપણા ઘરમાં સભ્યમાં ઉમેરો થાય છે, એટલે ઘણા બધા ફેરફાર થઈ જાય. જો આ બધા લગ્નના ચિત્રો છે, તમે લગ્નમાં જતા હોય તો તમને ખબર જ હોય. પછી વરકન્યા કેવા કપડાં પહેરે? તો કે કન્યા છે એ પાનેતર ને એવું બધું પહેરે, ચુંદડી ઓઢે, મૂળીઓ નાખે, એવી રીતે તૈયાર થાય. જ્યારે વર હોય છે એ શું પહેરે? શેરવાની પહેરે અથવા તો સૂટ ને એવું પહેરે. પછી અહીંયા આપણે કુટુંબ વિશે શીખવાનું છે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ એટલે કે આપણા ઘરમાં દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, તમે, તમારા ભાઈ, પિતરાઈ, ભાઈ બહેન બધાય જોડે રહેતા હોય એને સંયુક્ત કુટુંબ કહેવાય. જ્યારે વિભક્ત કુટુંબ એટલે કે ખાલી મમ્મી પપ્પા અને તમે ભાઈ બહેન અથવા તો તમે એકલા હોય તો એટલા જ રહેતા હોય એને શું કહેવાય? વિભક્ત કુટુંબ.
આપણી પહેલી શાળા કઈ છે? આપણું કુટુંબ. આપણને કુટુંબમાંથી શું શીખવા મળે છે? વડીલોને આદર આપવાનું, સમૂહ ભાવના, દરેક વસ્તુ, સંસ્કાર, આપણને બધું ક્યાંથી શીખવા મળે છે? આપણા કુટુંબમાંથી. ચલો, અહીંયા આપણો પાઠ 9 પૂર્ણ થાય છે. આજના હોમવર્કમાં તમારે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1-5 લખવાના રહેશે, જેનું સોલ્યુશન આપણે આવતા પિરિયડમાં કરીશું.